bao trụ. आठ महानगरोना पदाधिकारियों अने धारासभ्यों साथे सूरत में पार्टी ले योजी बैठक 2024 नी लोकसभा चूंटणी मुद्दे थई शके छे चर्चा। नमस्कार, न्यूज 18 गुजराती में आपनु स्वागत छे। हूँ छूं आपनी साथे संध्या। जोईए समाचार विस्तार थी। गुजरातवासीओ माटे राहतना समाचार छे। हवामान विभाग की आगाही छे, गर्मी में मळशे आंशिक राहत। 2-4 डिग्री तापमान घटवानी शक्यता छे। पश्चिम दिशा तरफ थी पवन फूंकाशे। भेजनु प्रमाण वधता गर्मी ओछी पड़शे। पवन की गति 30-40 किलोमीटर रहेवानी पण शक्यता छे। माछीमारो दरियो न खेड़वा माटे पण सूचना आपवामां आवी छे। पूरे गुजरात स्टेट देखा जाए तो मोस्टली विंड जो है वो ईस्टर्ली है, यानी अरब सागर से मॉइस्चर लेके स्ट्रॉन्ग विंड आ रहा है। इसके कारण से टेम्परेचर में टेम्परेचर का बढ़ोतरी नहीं होगी, टेम्परेचर ज़्यादा कम होने का संभावना है। तापमान में गिरावट होने का संभावना है बाय 2-4 डिग्री सेल्सियस। अहमदाबाद में क्या रहेगा? अहमदाबाद में भी टेम्परेचर 1-2 डिग्री घट सकता है। अभी अराउंड 42 डिग्री सेल्सियस चल रहा है, अगले दो दिन में 40 डिग्री सेल्सियस होने का संभावना है। फिशरमैन वार्निंग अगले 4 दिन के लिए पूरे गुजरात कोस्ट के लिए और नॉर्थ ईस्ट अरेबियन सी के लिए। इवन हमारा लैंड एरिया में, यानी हमारा गुजरात रीजन में, सौराष्ट्र कच्छ में, कहीं कहीं डिस्ट्रिक्ट में स्ट्रॉन्ग विंड होने का संभावना है, जैसे 30-40 किलोमीटर पर आवर हो सकता है। अने बात करीशुं जून मां वावाझोड़ानी घातनी। वावाझोड़ाने લઈને સૌથી મોટા સમાચાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાયો છે। જૂનના પ્રથમ સપ્તાહમાં આવી શકે છે વાવાઝોડું। અરબ સાગરમાં સક્રિય થશે વાવાઝોડું। વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ। ભારે પવન અને વંટોળ ફૂંકાવાની પણ શક્યતા છે। 40-45 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। ગાજવીજ સાથે પડી શકે છે ધોધમાર વરસાદ। એટલે જે જૂન મહિનાની શરૂઆતમાં છે એમાં અરબ સાગરમાં ભારે હલચલ જોવા મળશે। બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે, પણ અરબ સાગરની જે હલચલ જે છે એ ત્યાં હવાનું હળવો દબાણ ઉભું થશે, પછી ત્યાં સાયક્લોન પણ થવાની શક્યતા ગણી શકાય। અને સાયક્લોનનો માર્ગ કયો હશે તે તો ત્યાર પછી ખ્યાલ આવે, પણ જેના લીધે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને રાજ્યના અનેક ભાગોમાં શેક રોહિણી નક્ષત્રી માંડી અને જૂનની શરૂઆત ખરી અને ત્યારબાદ પણ વરસાદ થશે અને સમયવાહી પ્રવાહનું જોર વધશે। કારણ કે અત્યારે આપણે જોવા જઈએ તો હવાનું દબાણ જે છે એ રાજસ્થાનના ઉપલા ભાગોમાં લગભગ 1000 મિલીબાર એટલે 998 મિલીબાર જેવું તો આવે છે, અને હવાના દબાણ હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જતા હોય ત્યારે થાય છે, અને અરબ સાગરનો ભેજ પણ અત્યારે સક્રિય થઈ રહ્યો છે। એટલે આ વરસાદ જે છે એ તોફાન આંધી વંટોળ કેટલાક ક્યારેક તો આ વંટોળ જે છે લગભગ 35-40 કિલોમીટર સુધી પ્રતિ કલાકનો રહી શકે તેમ છે। વરસાદને લઈને અંબાલાલની મોટી માહિતી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। ગુજરાત વાસીઓ 5 દિવસ સાચવજો। 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। 25-29 મે સુધી ચોમાસા જેવો વરસાદ વરસી શકે છે। ઉત્તર મધ્ય ગુજરાતમાં પવન સાથે પડી શકે છે વરસાદ। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડશે। ગુજરાતમાં દેશના લગભગ 25, 26, 27, 28 અને 29 તારીખમાં તો ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠાના ભાગો, અરવલ્લી, સાબરકાંઠાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, આણંદ, વડોદરા, બોડેલીના ભાગો, શેક નડિયાદ, ખેડાકુંડ સુધીના ભાગો, ઉપરાંત પંચમહાલના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પ્રી મોન્સૂન એક્ટિવિટી, અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જે રોહિણી ખેડૂતની ભાષામાં રેલાય છે એ ગણીએ
તો સામાન્ય રીતે ઘણી વખત તો રોહિણી દાસ્તી હોય છે છાંટા પડે તો, પણ આ વખતે તો રોહિણી રેલવા સાથે ચોમાસા જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. કલોલના મૂલસણા ગામની જમીન કૌભાંડનો મામલો છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાના ગંભીર આરોપ છે, 10,000 કરોડનું જમીન કૌભાંડ થયાનો આક્ષેપ લગાવ્યો છે. તમામ રિપોર્ટ બાદ પણ તંત્રએ કેમ ન કરી કાર્યવાહી, તપાસમાં રિપોર્ટ બાદ એફઆઈઆર થઈ છતાં તંત્ર ચૂપ હોવાનો દાવો કરાયો છે. ખોટું થયાનું સામે આવ્યું છતાં તંત્રની કોઈ જ કાર્યવાહી નથી. જમીનને મૂળ સ્થિતિએ લાવવા કોંગી નેતાની માંગ છે. દ્વારા જે સમગ્ર પ્રકરણની શરૂઆત થઈ, કરોડો રૂપિયાનો વેપાર થયો, તપાસમાં બહાર આવ્યું કે આ તમામ સ્તરે ખોટું થયું છે, એની તપાસના રિપોર્ટ આવી ગયા છે, એફઆઈઆર થઈ ગઈ છે, તો સરકાર શુકામ ચૂપ છે? સરકાર શુકામ જમીનને મૂળ સ્થિતિએ પાછી નથી લાવતી? સરકાર પાસે અમે તો માગણી કરીએ છીએ કે તાત્કાલિક ખોટું થયું છે, સાબિત થઈ ચૂક્યું છે, તમે એફઆઈઆર કરી છે, તો જમીનને મૂળ સ્થિતિએ લાવો, જે પણ રેકોર્ડમાં મૂળ સ્થિતિ હતી એને પ્રસ્થાપિત કરો અને સ્થળ પર જમીનનો સરકાર કબજો લે અને તાત્કાલિક શ્રી સરકાર એમાં દાખલ કરે. મહેસાણા નગરપાલિકાના મિનરલ વોટર પ્લાન્ટમાંથી પાણીનો વેપલો થતો હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયો છે. શહેરમાં પાણી વેચતી એજન્સીઓ પર ઊંચા ભાવે પાણી વેચતા હોવાનો આક્ષેપ કરાયો છે. શહેરના બિલાડી બાગ પ્લાન્ટમાંથી એજન્સીઓ પાણી લઈ જઈ ઊંચા ભાવે પાણી વેચતા હોવાનો આરોપ છે. મહેસાણા પાલિકાએ નાગરિકો માટે ઉભા કરેલી વ્યવસ્થાનો એજન્સી ગેરલાભ લઈ રહી છે. બિલાડી બાગ પ્લાન્ટના ફોટો સાથે વિપક્ષ નેતાએ પાલિકામાં રજૂઆત કરતા અત્યારે ખલબલી મચી ગઈ છે. તો બિલાડી બાગ પ્લાન્ટની આ વાત છે. મિનરલ વોટર પ્લાન્ટમાં પાણીનો વેપલો ચાલી રહ્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, વિપક્ષ નેતાનો આરોપ છે અને નેતા પાલિકાના જે વિપક્ષ નેતા છે તેમણે આરોપ લગાવ્યો છે. બિલાડી બાગ પ્લાન્ટના કેટલાક ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે, આ ફોટોની સચ્ચાઈ શું છે? ચોક્કસથી સંધ્યા જણાવી દઉં કે મહેસાણા શહેરના કેટલાક વિસ્તારમાં મિનરલ પ્લાન્ટ શરૂ કરવામાં આવે છે, જેથી કરીને જે નગરજનો હોય છે તેમને સસ્તામાં સારી ક્વોલિટીનું પાણી મળી રહે. પરંતુ મહેસાણા નગરપાલિકાના વિપક્ષના નેતા દ્વારા હાલમાં આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આ જે વોટર મિનરલ પાણી પ્લાન્ટમાંથી પાણીનો જે વેપલો હોય છે તે કરવામાં આવે છે, ઊંચા ભાવે પાણી વેચી જે એજન્સી હોય છે તે નફો કરી રહ્યા છે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. મહેસાણાના બિલાડી બાગ પ્લાન્ટ નજીકથી રિક્ષામાં પાણીના કેલબા લઈ જવાતા હોવાના પુરાવા સાથે વિપક્ષ દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ જે ફોટા હોય છે તે હાલ વાયરલ થયા છે. તો બીજી બાજુ જે સત્તાધીશો હોય છે તેમનું કહેવું છે કે આ જે મામલે હોય છે તે તપાસ હાથ ધરવામાં આવી છે અને આવી કોઈ પણ જો ગેરરીતિ થતી હોય છે તે ચલાવવામાં નહીં આવે અને જો આગામી દિવસોમાં આ પુરવાર થશે તો ચોક્કસ જે એજન્સીઓ છે તેના સામે કાર્યવાહી કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી જી કેતન, આપનો આભાર. અને વાત કરીશું લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓની. બીજેપીની પ્રેસ કોન્ફરન્સ. વિધાનસભા સીટમાં વિજય ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે. આ પ્રકારના નિવેદનો કરીને ભારતીય જનતા પાર્ટીનું નહીં, ગુજરાતની જનતાનું અપમાન કરે છે. ગુજરાતની જનતા વિકાસને સમર્થન આપતી જનતા છે. ગુજરાતની ધરતી ઉપર દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વિકાસની રાજનીતિને પ્રયોગ કર્યો અને દેશભરની અંદર એને પ્રસ્થાપિત કરી. ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને વિકાસના એજન્ડા ઉપર વોટ કરે છે અને આજે ગુજરાત બીજા રાજ્યો કરતાં અલગ પડે છે. માનનીય અમિતભાઈ ચાવડાને જ્યાં જ્યાં કોંગ્રેસનું શાસન છે એવા રાજ્યોની અંદર પ્રવાસ કરીને ગુજરાતની રાજ્યની સાથે કમ્પેરિઝન કરવા માટે હું આગ્રહ કરું છું અને ક્યારેક મળશે તો ડિબેટ પણ કરીશું કે આજે ગુજરાત કે એજન્ડા ઉપર કામ કરે છે. તો રહી વાત ગાય, તો ગાય એ ભારતની બહુમતી પ્રજા, એવો હિન્દુ ધર્મ એને માતા તરીકે એને પૂજનીય સ્થાન આપ્યું છે અને ગાયની રક્ષા કરવી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નહીં, સમગ્ર ભારતના નાગરિકોની ફરજ છે. એ ફરજના ભાગરૂપે ભાજપનો કાર્યકર્તા પણ કરતો હોય છે અને હિન્દુત્વ
એ ભારતની સંસ્કૃતિ છે અને સંસ્કૃતિને બચાવવા માટે જીવનના અંતિમ શ્વાસ સુધી ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા લડતો રહેશે. એમને આક્ષેપ થી કર્યો છે કલોલની જે પાંજરાપુરની જમીન છે તેની અંદર કરોડોનું આજે કૌભાંડ આચર્યું છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ અથામ આવ્યું. કોંગ્રેસના નેતાઓ માત્ર આક્ષેપ કરે છે અને જ્યારે જ્યારે પણ કોંગ્રેસનું શાસન હતું એ રાજ્યમાં હોય કે દેશની અંદર હોય તો એમના નેતાઓ ઉપર પોલીસ કેસ પણ થયા છે, ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ એના પર પોલીસ કેસ પણ થયા છે અને એમના નેતાઓ કેન્દ્રીય મંત્રીઓ સહિત જેલમાં પણ ગયા છે. એમને એવું લાગતું હોય કે કંઈ કોઈ જગ્યાએ એ ખોટું થયું છે તો બનાસકાંઠાના સરહદી વિસ્તાર ભાભરના ખડોસણ ગામે પાણી મુદ્દે મહિલાઓ રણચંડી બની છે. ગામમાં પાણીની તંગી એટલી હદે છે કે પાણી ન આવતા ગામની મહિલાઓએ 2 કિલોમીટર દૂર પાણી ભરવા માટે જવું પડે છે. પાણીની સમસ્યાથી ત્રાહિત થઈ અને ગામની મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો. પાણી મુદ્દે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા રહીશોમાં ભારે રોષ છે. જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી વિરોધ કરતા રહેવાની ચીમકી પણ ઉચ્ચારી છે. એક તરફ આકરી ગરમીનો પ્રકોપ અને બીજી તરફ છોટાઉદેપુરમાં પાણીની તંગીથી રહીશોને વલખા મારવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુરમાં રહીશોને નગરપાલિકા દ્વારા પાણી એક દિવસ છોડી અને આપવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં પૂરતું પાણી મળતું જ નથી. અસહ્ય ગરમીમાં પાણીની અછત વર્તાતા લોકો હેરાન પરેશાન છે. વારે ઘડીએ રબદાનું પાણી આપીશું, ફલાણું આપીશું કરે છે અને પછી બહાના કરે છે અને પાણી આપી શકતા નથી. આ લોકો મોટી મોટી વાતો કરીને વોટિંગ કરાવીને પોતાનું તંત્ર ચલાવે છે. પાણીનો ત્રાસ તો કાયમ માટે જ છે અમારા છોટાઉદેપુરમાં. છોટાઉદેપુર ઓરસંગમાં ભારે રેતી ખનનના કારણે પાણી વહી રહ્યું છે. વહેતા પાણીને અટકાવવા કરોડોના ખર્ચે ડેમ બનાવવામાં આવ્યા, પરંતુ હાલ પરિસ્થિતિ કંઈક એવી છે કે છોટાઉદેપુર નજીકથી પસાર થતી હાફેશ્વર પાણી પુરવઠાની દાહોદ જતી લાઇનમાંથી પાણી લઈ છોટાઉદેપુરના લોકોને આપવામાં આવે છે અને આ પાણી ગામના લોકોને એક દિવસના અંતરે અપાય છે. હાલ ગામના લોકો સિંચાઈ વિભાગની બેદરકારીનો ભોગ બની રહ્યા છે. સિંચાઈ વિભાગ અને નગરપાલિકા પાણીના આયોજન કરે છે તો ગામમાં પાણીની સમસ્યાનું નિવારણ કેમ નથી થતું? આમ રહીશોમાં તંત્ર વિરુદ્ધ નારાજગી પણ જોવા મળી રહી છે. નર હાઉસ પર પાણી આવશે ને તો અમે વેરો ભરશું. પાણી ખાસ પાણી જોઈએ અમારે. અમારા વાસણ બી રાતે ઘસે, રાતે બી ના મળે. આવું પાણી આવે તો અમારે વાસણ કપડા થાય છે. ગોદરા વોદરા કશું ધોવાતા નહીં, હવામાં ધોઈએ છે. પાણી હોય તો કામ થાય ને અમારે. બીજું ઇન્ફિલ્ટ્રેશન વેલ અમારા દ્વારા બનાવવામાં આવેલ છે ઓરસંગ નદીમાં ફતેપુરા વોટર વર્કસમાં. એ ઇન્ફિલ્ટ્રેશન વેલની અંદર ઉનાળાની ઋતુ દરમિયાન પાણીનું લેવલ ઓછું થવાથી જેમ જેમ પાણીનું લેવલ વધે એ રીતે નગરજનોની માંગ પ્રમાણે પાણીનું પ્રેશરથી આવે એ હિસાબથી જુદા જુદા વિસ્તારોમાં અમારા દ્વારા પાણીનો સપ્લાય દૈનિક એક દિવસના અંતરે કરવામાં આવે છે. સરકાર દ્વારા વર્ષ 2020માં બેન્કિંગ કાયદામાં ફેરફારના આધારે ખાનગી તેમજ રાષ્ટ્રીયકૃત બેન્કોના નિયમો સરકારી બેન્કોને પણ લાગુ થતા વિસંગતતા જોવા મળી રહી છે, જેને લઈને નવસારીની એકમાત્ર બેન્ક ગણદેવી પીપલ્સ કોઓપરેટિવ બેન્કમાં 8 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા 6 ડિરેક્ટરોનું પદ રદ થવાની સંભાવના ઉભી થઈ રહી છે. બેન્કિંગ અને સહકારી બે વિરુદ્ધ વિષયના કાયદા સાથે મેળ બેસાડી અમલીકરણ કેવી રીતે કરવું તે ગણદેવી પીપલ્સ બેન્કના અધિકારી અને પદાધિકારીઓ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. અને ત્યારે આરબીઆઈ અથવા નાણાં મંત્રાલય સહકારી બેન્કો માટે કાયદાના અમલીકરણ મુદ્દે માર્ગદર્શિકા જાહેર કરે તેવી આશા સહકારી બેન્કો સેવી રહી છે. એક જોગવાઈઓ પણ હવે કોઓપરેટિવ બેન્કને લાગુ પડે એવું ઠરાવેલું છે અને તેને કારણે અમારી બેંકનું જે ઓડિટ થયું, છેલ્લું ઓડિટ થયું, તેનો ઓડિટ પેરાની અંદર આ વિગત આવી અને તે બાબતે વધારે અમારે અભ્યાસ કરવાનો થયો. તો તે બાબતે ઘણી કાયદાકીય વિસંગતતાઓને અને ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવું તે થોડી મુશ્કેલીઓ જણાય આવે છે. સહકારી બેન્કો જે કામ કરે છે એના માટે અત્યારે રિઝર્વ બેન્કની ગાઈડલાઇન મુજબ 2 પ્રોફેશનલ ડિરેક્ટરોની જે જોગવાઈ છે તેમાં તકલીફ પડે છે.
તો 51% પ્રોફેશનલ ડિરેક્ટરો ચૂંટણીમાં ઉભા કોણ રહેશે? અમરેલી જિલ્લામાં ગેરકાયદે દબાણો દૂર કરવા તંત્રએ કામગીરી આદરી છે. સાવરકુંડલા ધારી બાદ અમરેલી શહેરના મુખ્ય માર્ગો પર ગેરકાયદે દબાણ દૂર કરાયા છે. પાલિકાના પ્રાથમિક સર્વેમાં શહેરમાં 1000 દબાણો હોવાનું સામે આવ્યું છે. તંત્રએ આ ગેરકાયદે દબાણો દૂર કરવા જુદી જુદી 6 ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી. પાલિકાનું બુલડોઝર ગેરકાયદે દબાણ પર 2 દિવસ સુધી ફરશે અને જગ્યાઓને ખુલ્લી કરાશે. દબાણ દૂર કરવાની કામગીરી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ડીવાયએસપી સહિત 240 પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત સાથે શહેરમાં ડિમોલિશનની કામગીરી પણ હાથ ધરાઈ છે. અમદાવાદમાં એક બિલ્ડરે જલ્દી પૈસાદાર બની જવા શોર્ટકટ અપનાવ્યો, પરંતુ આ શોર્ટકટ તેને ભારે પડ્યો અને આવી ગયો પોલીસ સકંજામાં. બિલ્ડરે અનેક લોકોની જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો, પરંતુ એ પહેલા જ પોલીસે તેને પકડી લીધો અને કર્યો જેલના હવાલે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ નીરલ ઝવેરી નામના બિલ્ડરની ધરપકડ કરી છે. નીરલ ઝવેરી ઉપર અમદાવાદ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ છે અને જેમાં તે ફરાર હતો. ગ્રામ્ય વિસ્તારોમાં કોઈપણ જમીન હડપવા અવનવા કીમી આજમાં આવતો, જમીન માલિક સામે સિવિલ કેસ કરતો અને બાદમાં સમાધાન કરવા રૂપિયાની માંગણી કરતો. જોકે ફરિયાદોના આધારે ગ્રામ્ય એસઓજીએ નીરલ ઝવેરીની દિલ્હીથી ધરપકડ કરી. 7 કેસ આપણે રજીસ્ટર કર્યા છે. નીરલ ઝવેરી જે છે એ પોતે પણ એક સમયમાં પ્લોટિંગની સ્કીમ પાડી હતી, પોતે બિલ્ડર છે અને આવું ફટાફટ અમીર થઈ જવાની લાલચમાં એને આખું આ સ્કીમ ઘડીને ઘણા બધા લોકોને હેરાન કરવાનો એને પ્રયાસ કર્યો. વાત કરીશું માનવતાના દુશ્મનની, પરંતુ તે પહેલા રોકાઈશું નાનકડા બ્રેક માટે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર સીટ નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકશે. વોટ્સએપ પર પરિણામોનો પહેલો પ્રયોગ સફળ રહ્યો હતો, જેથી આ પરિણામમાં પણ વોટ્સએપ પદ્ધતિનો ઉપયોગ કરાશે. એટલે કે જેઓ પરિણામ લેવા જવા માટે કેન્દ્ર સુધી સક્ષમ નથી અથવા તો ભીડભાડ વગર શાંતિથી પરિણામ લેવા કેન્દ્ર પર જવા માંગે છે, તેઓ પ્રાથમિક પરિણામ તો તાત્કાલિક વોટ્સએપ દ્વારા જાણી શકશે. નોંધનીય છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે, જ્યારે હજુ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને આર્ટસનું પરિણામ જાહેર થવાનું બાકી છે. ભર ઉનાળે અમદાવાદમાં પીવાના પાણીની પોકાર. હનુમાન વિસ્તારમાં પાણીને લઈને મહિલાઓ બની છે રણચંડી. ભાઈપુરા હટકેશ્વર વોર્ડની સબઝોનલ કચેરીમાં ભારે હોબાળો કર્યો. ગટર લાઇનના ખાડા ખોદતા દૂષિત પાણીની પરેશાન મહિલાઓ રોષે ભરાઈ. ભાઈપુરા હટકેશ્વર વોર્ડની સબઝોનલ કચેરીના અધ્રશ્યો કે જ્યાં પાણીના મુદ્દે મહિલાઓએ હોબાળો મચાવ્યો. હનુમાન વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી ગટર લાઇન માટે ખાડા ખોદી રહ્યા છે, જેના કારણે દૂષિત પાણી આવી રહ્યું છે જે પીવા લાયક નથી અને એમસીના કર્મીઓ ટેન્કરોથી પીવાનું પાણી આપે છે તે પૂરું નથી પડતું. ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે સ્થાનિક મહિલાઓએ સબઝોનલ કચેરીમાં ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે અમારી સમસ્યાનું નિરાકરણ લાવો અને જો જનતાનું કામ ન થતું હોય તો રાજીનામું આપી દો અને જે કામ કરી શકે તેવા અધિકારીઓને બેસાડો. દુકાનમાં નોકરી કરતા યુવક પર કેટલાક લોકોએ કરી દીધો હુમલો. નાનંબા વિસ્તારમાં રહેતો યુવક સવારે ગોંડલ રોડ પર દુકાનમાં નોકરી કરતો હતો, ત્યારે તેના પર સાસરિયાએ દુકાનમાં ઘૂસી ધમાલ કરી. માત્ર ધમાલ જ નહીં, યુવકને મારકુટ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો. ગોંડલ રોડ પર કાર ડેકોરની દુકાનમાં અમદાવાદમાં ફરી સામે આવ્યા છે માનવતાના દુશ્મન. હોસ્પિટલમાં દાખલ પ્રસૂતા સામે અમાનવીય વર્તન કરાયું છે. પ્રસૂતિ બાદ હોસ્પિટલના સ્ટાફે બક્ષિસ માંગી, બક્ષિસ ના આપી તો પ્રસૂતાને નિર્વસ્ત્ર છોડી દેવામાં આવી. પ્રસૂતાને નિર્વસ્ત્ર છોડી જતા રહ્યા સ્ટાફ. તો અમદાવાદના એલજી હોસ્પિટલમાં ઉઘાડી લૂંટના દ્રશ્યો સામે આવ્યા છે. પ્રસૂતા સાથે અમાનવીય વર્તનની આ ઘટના કેમેરામાં કેદ થઈ છે. દીકરો આવે તો 2000 અને દીકરી આવે તો 1000 માંગ્યા હતા. સ્ટાફે અન્ય દર્દીઓ પાસે પણ માંગ્યા હતા રૂપિયા. અન્ય પાસેથી રૂપિયા લીધાના દ્રશ્યો પણ વાયરલ થઈ રહ્યા છે. 1-2 લોકોએ નહીં, સ્ટાફે પજવણી કરી હોવાનો પણ આરોપ છે. તો હોસ્પિટલે આપેલા કપડાં ઉતારવા દબાણ કરાયું. પરિવારનું કહેવું છે કે કપડાં જે હોસ્પિટલે આપ્યા હતા તે ઉતારવા માટે દબાણ કરાયું. ગોમતીપુરમાં રહેતા પરિવારને એલજી હોસ્પિટલમાં કડવો અનુભવ થયો છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
लेस मत मानना साइन की ना भैया आपने? हाँ कर देंगे सभी सेवा फिर इसकी साइन करवाइए। अब खुश होके नहीं को हमारे छह जाने हैं। अम्मी ये पैसे लाए अपने? मेरे का इमरजेंसी में 108 में तो आई हूँ। मैं तो कहाँ लेके आया हूँ, देख मैं चाय पानी को दे दे। आखिर दिन अरे वो मेमू दबी है, मेमू दे होएगा अपना लाखों का भाई भैलू यहीं होएगा मेमू। मैं तो शारदा दिन में भैलू यहीं होगा भाई क्या। हाँ दे दे मेरे पास अभी कुछ लेके ही नहीं आया, ऐसा होगा तो मैं उनसे भिजवा दूंगा। मैं मुझे दे दूंगी हमारे वहाँ का जो है ये छोकरा गोमती फूल का ये भैलू है ना। हम मेमू को पहचान दो बस। तो फिर ले ले एला, चलो कपड़ा लेके चलो मेरे। हमारे यहाँ बदली करो अभी मासी, हम कुछ भी लेके नहीं एक साथ में आए हैं। आज छोड़ो जा जा नहीं अभी तो कहाँ से देंगे તો બક્ષીસના નામે માંગવામાં આવ્યા રૂપિયા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે। એલજી હોસ્પિટલનો આ બનાવ છે। દીકરો આવે અને દીકરી આવે તો અલગ અલગ પ્રકારે તેનો એક રકમ નક્કી કરવામાં આવી છે। તો જે દર્દી દાખલ થયા હતા તેમને આ કડવો અનુભવ થયો છે અને રૂપિયા ન આપતા જે પ્રસૂતા હતી તેને નિર્વસ્ત્ર છોડીને જ ત્યાંનો સ્ટાફ ચાલી ગયો છે। પ્રસૂતા સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે। બક્ષિસના નામે રૂપિયા માંગવામાં આવ્યા હતા, 1,000-2,000 રૂપિયા તેવી રકમ નક્કી કરવામાં આવી છે અને જો એ રકમ આપવામાં ન આવે તો પછી તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે। ત્યાંનો જે સ્ટાફ છે એલજી હોસ્પિટલનો તેમની આ અવરચંડાઈ સામે આવી રહી છે। 30 તારીખની રાત હતી, લગભગ રાત્રિના 3:30 વાગ્યાનો ટાઈમ હતો એટલે મારે ભાભીને લેબર પેન ઉપડ્યો એટલે લેબર પેન ઉપડતા અમે તમને નજીકની અમારી સરકારી હોસ્પિટલમાં પહેલાં લઈ ગયા। ત્યાં અમે લઈ ગયા એટલે ત્યાંના તબીબે કીધું કે ભાઈ અહીંયા મોટો હોસ્પિટલમાં મોટા હોસ્પિટલમાં તમે લઈ જાઓ, અહીંયા તમારે કશુંક થાય એવું નથી એટલે અમે ત્યાંથી 108 બોલાવી અને ત્યાંથી અમે બારોબાર ત્યાંથી એલજી હોસ્પિટલ ખાતે લઈ ગયા એટલે ત્યારા જે ઇમરજન્સી સ્ટાફ હતો એમને અમારી જોડે સારો વ્યવહાર કર્યો અને અમને સિઝર માટે પ્રેફર કર્યો એટલે પછી અમે સિઝરિયન કરવા માટે એગ્રી થઈ ગયા। લગભગ 10:30 વાગ્યાની આસપાસ સિઝર રૂમમાં અમને લઈ જવામાં આવ્યા, 10:30 વાગ્યાની આસપાસ અને ત્યાર પછી અંદર લઈ ગયા। પછી એના અંદર લઈ ગયા એના પછી તરત જ 2-3 જે લેડીઝો આવી અને એમને કીધું કે ભાઈ કે તમારે ત્યાં બેબી આવશે કે બાબો આવશે એટલે બેબી આવે તો કે તમારે આટલા પૈસા આપવા પડશે, 2,000 રૂપિયા આપવા પડશે, બાબો આવશે તો 2,000 આપવા પડશે, બેબી આવશે તો મારે 1,000-1,500। સાબરકાંઠાના વડાલીમાં ગેંગરેપની ઘટના સામે આવી છે અને જેમાં આરોપી યુવક યુવરાજસિંહે ફરિયાદી મહિલા સાથે સંબંધો બાંધ્યા હતા, અંગત પળોના ફોટોઝ અને વિડીયોઝ વાયરલ કરવાની ધમકી આપી, અન્ય મહિલાના સંપર્કમાં લાવીને દેહ વેપારના ધંધામાં ધકેલી દીધી। જે મહિલાએ ફરિયાદી મહિલાને દેહ વેપારના ધંધામાં ધકેલી તેનું નામ આયશા પઠાણ છે। આયશા બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે જોડાયેલી છે। આયશા પઠાણ ન્યૂડ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદીને દેહ વેપાર કરાવતી હતી, જેને લઈ ફરિયાદી મહિલાએ પોલીસને ઘટનાની જાણ કરી અને પોલીસે ફરિયાદના આધારે આરોપી યુવક યુવરાજસિંહ, આયશા પઠાણ અને અન્ય એક મહિલાની ધરપકડ કરી છે। અન્ય 6 આરોપીઓ સામે પણ ફરિયાદ નોંધી છે। ઘટનામાં સંડોવાયેલા અન્ય 6 આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે। બે આરોપી પકડાવવામાં આવ્યા છે, જે યુવરાજસિંહ છે અને આશિયાના મકરાણી છે, એને બપોરે એરેસ્ટ કરવામાં આવ્યા છે અને છેલ્લા 7-8 મહિનાથી આ મહિલા સાથે આ પ્રકારના કૃત્ય કરવામાં આવતું હતું। સુરેન્દ્રનગરના સૌકા ગામમાં સીમમાંથી જુગાર ઝડપવાનો મામલો છે અને આ જુગારધામના પ્રકરણમાં પોલીસ અધિકારીઓ પર ગાજ પડી છે। રાજ્યના ડીઆઈજીએ જુગારધામના પ્રકરણમાં પીએસઆઈ એમબી પઢિયાર અને પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ પરમારની બદલી કરી છે, જ્યારે અન્ય 12 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે અને આ મામલે જુગારધામના સંચાલક નવદીપસિંહે એસઓજી કોન્સ્ટેબલ હરદેવસિંહ પરમાર અને પીએસઆઈ એમબી પઢિયાર સામે માસિક 12 લાખનો હપ્તો લેતા હોવાનો આરોપ કર્યો છે। તો પીએસઆઈ સહિત 12 પોલીસ કર્મીઓ સામે ગાજ પડી છે। જુગાર પ્રકરણમાં પોલીસ અધિકારીઓ હપ્તો લેતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। તો સુરેન્દ્રનગરનો આ મામલો છે જ્યાં જુગારધામ ચાલતું હતું, ડીઆઈજીએ કરી છે પીએસઆઈ અને કોન્સ્ટેબલની બદલી।
દાહોદમાં પ્રેમી પંખીડાઓ વચ્ચે તકરાર થતા બંનેએ આપઘાત કર્યો છે. કોઈ કારણોસર બંને વચ્ચે તકરાર થઈ હતી, જેને લઈને પહેલા પ્રેમિકાએ આપઘાત કર્યો અને ત્યાર પછી પ્રેમીએ ટાવર ઉપર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. મૃતક યુવતી દાહોદની હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી અને વધુ તપાસ હાથ ધરી છે. ઉનાળાની ભીષણ ગરમીથી બચવા લોકો દમણ તરફ દોટ મૂકી છે. અહીં જંગલ વચ્ચે આવેલું એક સ્થળ સૌને આકર્ષી રહ્યું છે. વેકેશન ચાલી રહ્યું હોવાથી ગુજરાતને અડીને આવેલા દાદરાનગર હવેલી પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન સાબિત થઈ રહ્યું છે. જંગલ અને ડુંગરાળ પ્રદેશ વચ્ચે અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલું દૂધનીનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને મિની કાશ્મીરનો અનુભવ કરાવી રહ્યું છે. પહાડોની વચ્ચે જોવા મળી રહેલા આ કુદરતી સૌંદર્ય સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના જંગલ વિસ્તારમાં આવેલું છે. ગુજરાતને અડીને આવેલા દાદરાનગર હવેલીના જંગલ વિસ્તાર પ્રવાસન માટે મોકાની જગ્યા છે. સેલવાસથી 40 કિલોમીટર દૂર આવેલ દૂધની પર્યટકો માટે સ્વર્ગ સમાન છે. શહેરોમાં કોન્ક્રીટના જંગલ માં રહેતા લોકો અસલી જંગલમાં આવીને ભાવ વિભોર બની જાય છે. એક તરફ દમણગંગા નદીનો ભવ્ય નજારો અને બીજી તરફ ડુંગરાળ વિસ્તાર પ્રવાસન માટે મોકાની જગ્યા બની ગયું છે. દૂધની જળાશયમાં હાલ 160 થી વધારે રંગબેરંગી શિકારા બોટ પ્રવાસીઓ માટે ભારે આકર્ષણ જમાવી રહ્યું છે. દાદરાનગર હવેલીમાં આવેલા જંગલો, નદીનાળા અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. ત્યારે સૌથી વધુ રળિયામણું સ્થળ દૂધની માનવામાં આવી રહ્યું છે. દમણગંગા નદી કિનારે આવેલ દૂધની ગામનો પ્રવાસન તરીકે વિકાસ થયો છે. અહીંયા મોટા પ્રમાણમાં રંગબેરંગી બોટિંગની સુવિધા પણ શરૂ કરવામાં આવેલ છે. અહીં આવતા પ્રવાસીઓ નદી કિનારે એક દિવસીય પિકનિકનો આનંદ માણે છે. એમાં પણ અત્યારે તો દમણગંગા નદીના શાંત અને શીતળ જળમાં નૌકાવિહારનો આનંદ પ્રવાસીઓ માટે એક યાદગાર સંભારણો બની જાય છે. એમાં પણ અત્યારે રાજ્યમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, એટલે લોકો રાહત મેળવવા ઠંડા અને હવા ખાવાના સ્થળો પર તેઓનો ધસારો જોવા મળી રહ્યો છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.